લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે અહીંયા સ્વાધ્યાય 3 સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય 3.2 એના 5 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરીએ. દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે પાઠ્યપુસ્તક, આર બુક અને પી બુક સાથે રાખશે. દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર. પ્રશ્ન નંબર 6. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. ગયા વિડિયો લેક્ચરમાં આપણે વિભાજ્ય, અવિભાજ્ય, એકી અને બેકી સંખ્યા વિશેનું શીખી ગયા અને આગલા વિડિયો લેક્ચરમાં આપણે એની સમજૂતી આપી હતી. તો હવે અહીં નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અહીં તમને 4 રકમ આપી છે, 44, 36, 24 અને 18. ચારે સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. આ ચારે સંખ્યાને તમારે એ રીતના સરવાળો કરવાનો, રકમ લેવાની જેની 2 રકમ છે એ અવિભાજ્ય આવી જોઈએ. જેમ કે હું અહીં એક રકમ તમારી કહી લઉં છું, 3 + 41. અહીં તમને શું કીધું છે? 2 એકી, એટલે આ 2 એકી સંખ્યા થઈ. અને વળી પાછી કેવી કીધી છે? 2 એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો. હવે આ 3 અવિભાજ્ય અને એકી, 41 એ અવિભાજ્ય અને 41 ને 3 = 44. હજી આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ, 13 + 31. 3 ને 4. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 અવિભાજ્ય અને એકી સંખ્યા જેનો સરવાળો 44 થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે બીજી સંખ્યા આવશે 36. 36 માં આપણે જોઈએ 5 + 31. 5 એકી અને અવિભાજ્ય છે, જ્યારે 31 એ એકી અને અવિભાજ્ય છે. 31 માં 5 ઉમેરો એટલે તમારો જવાબ આવશે 36. સૂચના પ્રમાણે 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બીજું ઉદાહરણ લઈ લઈએ, 23 + 13. 23 અને 13 બંને એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. 3 + 3 = 6. 1 + 2 = 3. તો આપણે આ 2 ઉદાહરણ લીધા, એકી અને અવિભાજ્ય. પછીની સંખ્યા છે 24. 5 + 19. 19 માં 5 ઉમેરો 24. બીજી સંખ્યા લઈ 17 + 7. 17 માં 7 ઉમેરો 18, 19, 20, 21, 22, 23, 24. 17 અને 7 આ બંને સંખ્યા એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. પછી 18. 7 + 11. 11 માં 7 ઉમેરો, જવાબ આવશે 18. 13 + 5. તમે કોઈ પણ સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. ફક્ત તમારે નિયમ યાદ રાખવાના કે આપેલ સંખ્યા એકી હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ. 7 + 11. 7 માં 11 ઉમેરો એટલે 18. 13 માં 5 ઉમેરો એટલે 18. તો નિયમ મુજબ આ બધી સંખ્યા છે એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. આપણે 2 ઉદાહરણ લીધા જેનો સરવાળો આ રીતના થશે, 3 + 41 = 44, 13 + 31 = 44. અહીં મેં 2 ઉદાહરણ લીધા છે, 5 + 31 = 36, 23 + 13 = 36, 5 + 19 = 24, 17 + 7 = 24, 7 + 11 = 18, 13 + 5 = 18. તો આપેલ સંખ્યા નીચેની સંખ્યાઓને એટલે 24, 44, 36, 24 અને 18 2 એકી અવિભાજ્ય. આ દરેક સંખ્યા છે એ 2 સંખ્યા છે, એકી સંખ્યા છે અને કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો વચ્ચે આપણે પ્લસ ની નિશાની જોઈએ છે. તો આ રીતના આપણે 3 + 41 = 44, 13 + 31 = 44, 5 + 31 = 36, 23 + 13 = 36. આપણે 2 ઉદાહરણ લીધા છે, 1 ને વધારાનું એક્સ્ટ્રા લીધું છે. 5 + 19 = 24, 17 + 7 = 24, 7 + 11 = 18, 13 + 5 = 18. બરાબર વિદ્યાર્થી મિત્રો, દરેકને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. દરેકનું ધ્યાન અહીં અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. ફરીને અવિભાજ્ય છે એટલે ફક્ત 2 જ અવયવ હોય, 1 1 અને 1 સંખ્યા પોતે. જેમ કે 7 તો 7 એકા 7, 1 અને 7 19, 19
સંખ્યાની ત્રણ જોડીઓ આપો. તમે ત્રણ થી વધુ પણ આપી શકો પણ ત્રણ થી ઓછી આપી શકો નહીં. તમે કોઈ પણ અંક અવિભાજ્ય લઈ શકો છો. અવિભાજ્ય સંખ્યા લેવાની અને એવી જોડી લેવાની જેનો તફાવત તફાવત એટલે બાદબાકી. કેટલી આવી જોઈ? બે. અહીં મેં એક જોડી લીધી ત્રણ અને પાંચ. ત્રણ માંથી પાંચ ન જાય તો આપણે આ રીતનો તફાવત કરવાનો. પાંચ માઇનસ ત્રણ, પાંચ માંથી ત્રણ જાય તો બે. જવાબ કેટલો આવ્યો? તફાવત બે. ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે, પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે. પાંચ માંથી ત્રણ બાદ કરો તો તફાવત બે. બીજું મેં ઉદાહરણ લીધું અગિયાર અને તેર. તેર મોટા છે એટલે આપણે મોટી સંખ્યા પહેલા તેર માંથી અગિયાર બાદ કરો, જવાબ આવશે બે. આપણે એવી જ અવિભાજ્ય સંખ્યાની ત્રણ જોડી બનાવવાની છે જેનો તફાવત એટલે કે બાદબાકી બે આવવી જોઈએ. બીજું મેં લીધું ઓગણત્રીસ અને એકત્રીસ. એટલે મોટી સંખ્યા એકત્રીસ છે, એકત્રીસ માંથી તમે ઓગણત્રીસ બાદ કરો એટલે જવાબ આવશે બે. આ ત્રણ સિવાયની તમે ઘણી બધી એવી સંખ્યા છે એવી તમે જોડી બનાવી શકો જેનો તફાવત બે આવે. પણ ફક્ત યાદ રાખવાનું કે સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાની જોડી બનાવી તમે આ રીતના બાદબાકી કરી શકો છો. અહીં મેં પાંચ અને ત્રણ લીધા, પાંચ માંથી ત્રણ જાય તો બે. પછી મેં લીધા અગિયાર અને તેર, એટલે તેર માંથી અગિયાર જાય તો બે. આપણને ખબર છે બાદબાકીમાં મોટી રકમ છે હંમેશા ક્યાં આવે? પહેલા. ઓગણત્રીસ અને એકત્રીસ, એકત્રીસ માંથી ઓગણત્રીસ જાય તો બે. તો અહીં આપણે ત્રણ જોડીઓ લખી. હવે એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન આઠ. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? હું ફરી એકવાર ક્લિયર કરી દઉં, અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કે જેના ફક્ત બે જ અવયવ પડે, એક એક અને એક સંખ્યા પોતે. જ્યારે વિભાજ્ય સંખ્યામાં બે થી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રેવીસ છે. તો ત્રેવીસ છે એ કેમ ખબર પડે વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો ત્રેવીસ છે એ સંખ્યા આપણે અહીં અવિભાજ્ય છે, કારણ કે ત્રેવીસ ને બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી અવિભાજ્ય છે. ફરી પાછું એકવાર જોઈ લઈએ, અવિભાજ્ય સંખ્યા ત્રેવીસ સુધીની કઈ આવે? બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ પણ આવે. તો આ બધી સંખ્યા છે એને ત્રેવીસ વડે નિશેષ ભાગી શકાતી નથી. બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી ત્રેવીસ છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એકાવન. તો એકાવન છે એ વિભાજ્ય છે. શું કામ? કે એકાવન ને ત્રણ વડે ભાગી શકાય છે. તેથી તે વિભાજ્ય છે. સત્તરના ઘડિયાળમાં સત્તર એક સત્તર, સત્તર બે ચોત્રીસ, સત્તર ત્રણ એકાવન. એટલે કે સત્તર એકાવન ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે, તેથી એકાવન છે એ વિભાજ્ય છે. સાડત્રીસ, સાડત્રીસ છે એ અવિભાજ્ય છે. આની જેમ જ આવશે, સાડત્રીસ ને બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ, એકત્રીસ વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી તે અવિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે કોઈ પણ આગળ પછીની સંખ્યા લઈ શકો છો. બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ. વચ્ચે આપણે જોઈએ તો આવશે ત્રેવીસ, ઓગણત્રીસ, એકત્રીસ વડે નિશેષ ભાગી શકાતી નથી, તેથી તે અવિભાજ્ય છે. તો આપણે એવું કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો કઈ સંખ્યા અવિભાજ્ય થશે? તો ત્રેવીસ અને
થશે અવિભાજ્ય અને છેલ્લે છે 26 તો 26 છે એ 26 કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા શું કામ કે 26 છે એ બેકી સંખ્યા છે તેથી 26 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે આપણે રકમમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો તમારો જવાબ આવશે 23 અને 37 આ બે સંખ્યા અવિભાજ્ય છે 51 ને 3 વડે ભાગી શકાય છે 17 એક 17 17 બે 34 17 3 51 26 ને 2 વડે 13 એક 13 13 2 26 તો બાકી વધી 23 અને 37 જેના ફક્ત બે જ અવયવ છે 23 એકા 23 1 અને 23 37 એકા 37 1 અને 37 તેથી 23 અને 37 એ બે સંખ્યા અવિભાજ્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન 6 7 અને 8 કમ્પ્લીટ કર્યો દરેક વિદ્યાર્થીએ ફ્રી બુકમાં વ્યવસ્થિત પ્રશ્ન 6 7 અને 8 ગણી લેવાનો રહેશે થેન્ક યુ